આપ આ સેવા કેટલા સમયથી કરી રહ્યા છો અને આ સેવાનું કાર્ય કરવામાં તમને પ્રેરણા ક્યાંથી મળી રહે છે? સરસ. સેવા અમે છેલ્લા 5 વર્ષથી ચાલુ છે અને એની પ્રેરણા, એના આશીર્વાદ મારા માતા પિતા, મારા ફાધર બ્રધર તરફથી મળી રહ્યા છે અને એની સતત પ્રેરણા મારા બેન મહારાજ સાહેબ, ચિંતન પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ, જેઓ પૂજ્ય દીપની પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા છે, તે મને સતત પ્રેરણા અને બળ પૂરું પાડે છે. તેમના આશીર્વાદથી મારું આ સેવા કાર્ય ચાલુ છે. અને ગાયો માટે તમે પાણીની ટાંકીઓનું પણ સેવા આપો છો, તો એ કયા મહિનામાં આપો છો અને કેવી રીતે આપો છો અને કયા કયા વિસ્તારોમાં આપો છો? સર, અમે ગાયોના વિતરણનો પ્રોગ્રામ ઉનાળાની સિઝનમાં 4 મહિના દરમિયાન ચલાવીએ છીએ, જેમાં અમને લાગે કે અમદાવાદમાં જ્યાં જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી અમારી સાથે જે મિત્રો કોન્ટેક્ટમાં છે અને ટાંકીઓની ડિમાન્ડ કરે છે, તો એ લોકો અમારી જેમ ચુસ્ત સેવાભાવી છે અને એમની નજર ત્યાં પહોંચે છે કે જે સખત જરૂરિયાત છે પાણીની, તાતી જરૂર છે કે એવી સ્પોટ છે, તો એ લોકો અમારો કોન્ટેક્ટ કરે છે, અમારા દ્વારા મેળવે છે પાણીની ટાંકીઓ. અને દર ઉનાળાની સિઝનમાં અમે 800 થી 1000 નંગ પાણીની ટાંકીઓનું વિતરણ કરીએ છીએ અને જ્યાં એ લોકો પહોંચી નથી વળતા અને અમારી નજર પહોંચે છે ત્યાં અમે અમારા વિસ્તારમાં અને આખા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ વિતરણનો પ્રોગ્રામ ગોઠવી અને ટાંકીઓ પહોંચાડવાની વ્યવસ્થા કરીએ છીએ. અને હું એ મિત્રોનો બી આભાર માનીશ કે જે મિત્રો અમારો કોન્ટેક્ટ કરી અને આ ટાંકીઓ મેળવે છે. અમે તો વિતરણ કરીને છૂટા થઈએ છીએ, પણ એના પછી એ મિત્રો એને 2 ટાઈમ સફાઈ કરી અને 100% પાણીની વ્યવસ્થા સવાર સાંજ ભળી અને પૂરી પાડે છે અને અસહ્ય કાળઝાળ ગરમીમાં પાણીની વ્યવસ્થા મૂંગા પશુઓને, ગાયોને, કૂતરાઓને પૂરી પાડે છે. એ બદલ હું મારા મિત્રોનો ઘણો મોટો આભાર વ્યક્ત કરું છું. અચ્છા, અને ઉનાળા સિવાયની આપણા દેશમાં શિયાળો છે, ચોમાસું છે, આવી ઋતુઓ પણ હોય છે, તો એવા દિવસોમાં તમે બીજી શું એક્ટિવિટી કરી રહ્યા છો? સર, અમે ઉનાળાના 4 મહિના દરમિયાન પાણીની ટાંકીઓનું વિતરણ, આપણા સોસાયટીની બહાર જે મૂકવામાં આવે છે જે ચાટિયા જેને અઠવાડી કહે છે એનું વિતરણ અને અબોલ પક્ષીઓના માટેના કુંડાનું વિતરણ, જેને માટીના કુંડા આપણે જે રનિંગમાં મૂકીએ તે એનું વિતરણ 4 મહિના દરમિયાન કરીએ છીએ. અને પછી રનિંગ દિવસોમાં પક્ષી બચાવ અભિયાન ચલાવીએ છીએ કે જેમાં હું પોતે પારેવડા ગ્રુપમાં જોડાયેલો છું અને પારેવડા ગ્રુપમાં જોડાઈ અને વાર્ષિક 500 થી 600 પક્ષીઓ અમે કોલ ઉપર જઈએ છીએ, રેસ્ક્યુ કરીએ છીએ અને ફર્સ્ટ એડ આપીએ છીએ અને જે અમારા નક્કી કરેલા સેન્ટર છે ત્યાં અમે પ્રોપર ટ્રીટમેન્ટ માટે, ફાઇનલ સારવાર માટે મૂકતા હોઈએ છીએ. અને એ જ પારેવડા ગ્રુપ દ્વારા અમદાવાદ આખામાં પૂર્વ વિસ્તારમાં 35 કેમ્પનું ઉત્તરાયણ દરમિયાન આયોજન થાય છે. તેમાં ઓછામાં ઓછા 4 થી 5 હજાર પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવે છે અને 350 વોલેન્ટિયર્સ ભાઈઓ છે અમારી સાથે કે જેના બધાના એકબીજાના સહયોગથી આ સેવા યજ્ઞ ચાલુ છે પક્ષી બચાવ અભિયાનનો, તેમાં હું પણ જોડાયેલો છું. અને ઉત્તરાયણ દરમિયાન અમે ઉત્તરાયણના આગલા 4 દિવસોમાં અમે 25-25 કિલોના કટ્ટા, કે જેને કહેવાય કે 200 થી 300 મણ અનાજ, એ પ્રોપર જે તે જગ્યાએથી મેળવી અને અમારા ગ્રુપના મિત્રોને આપું છું કે જ્યાં જ્યાં તાતી જરૂરિયાત છે કે જ્યાં રેસિડેન્સ વિસ્તારમાં પક્ષીઓ ઝાઝા છે, જે મેદાનોમાં અસંખ્ય સંખ્યામાં પક્ષીઓ આવે છે, એ ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન માળામાંથી બહાર ન નીકળે અને એને પેટ પૂરતું ખોરાક મળી રહે અને એનું પેટ ભૂખ્યું ના હોય તો એ ઉત્તરાયણના દિવસોમાં બહાર નહીં નીકળે, તો એ તાત્પર્યથી અમે ઉત્તરાયણના આગલા દિવસોમાં એને પેટ પૂરતું ભરપૂર અનાજ પૂરું પાડીએ છીએ. આ કાર્યક્રમ અમારો રનિંગ દિવસોમાં ચાલતો હોય છે. પછી એ સિવાય બી અમારે અમારા ધર્મપત્ની અને અમે ફ્રી થયા પછી, ધંધાના ટાઈમમાંથી ફ્રી થયા પછી રાતના 9-10 વાગ્યા દરમિયાન અમારા ત્યાં પૂર્વ વિસ્તારમાં હંસપુરા, મુઠિયા, રિંગ રોડ ઉપર કે જ્યાં નવી સ્કીમો બને છે ત્યાં ડોગનું અને બિલાડીઓ, ડોગ, પછી ગાયો ભૂખી હોય તો એને અમે એ સમય દરમિયાન અમારો નિત્યક્રમ છે, આ અઠવાડિયામાં 4 દિવસ અમે જઈએ છીએ અને ગ્લુકોઝ બિસ્કિટના પેકેટ, પછી દૂધની ખીર બનાવીને અને પરમનન્ટ એ કાર્યક્રમ અમે ચાલુ રાખીએ છીએ અને ફીડિંગ કરાવીએ છીએ. અને આ એક બી પ્રોગ્રામ અમારો એક સેવા કાર્ય ચાલુ રાખીએ છીએ અમે અને જીવદયાના કાર્યની અમને એના કારણે અમને સખત મોટી ઇફેક્ટ છે કે અમારું હેલ્થ અને વેલ્થથી અમે એકદમ ગ્રોથ ઘણો સારો છે કે અબોલ જીવનના આશીર્વાદથી અમે ઘણા આગળ છીએ અત્યારે અને મારો ગ્રોથ, મારું સોસાયટી, મારો સમાજ, મારો મિત્ર એ બધા જોઈ રહ્યા છે. આ રીતે એક આ બી કાર્યક્રમ પૂરો પાડીએ છીએ. હું અલગ અલગ એનજીઓ સાથે જોડાયેલો છું અને એ લોકોના કોલ આવે છે મારી ઉપર
કે કોઈ જગ્યાએ ઇન્જર્ડ ડોગ હોય, ઇન્જર્ડ ગાય હોય, મંકીઝ હોય, બિલાડી હોય, તો એ લોકોના કોલ એટેન્ડ કરી એને રેસ્ક્યુ કરી આખા અમદાવાદમાંથી અને એને ફર્સ્ટ એડ કરી અને ફાઇનલ ટ્રીટમેન્ટ માટે અમે અલગ અલગ સંસ્થાઓમાં, સેવાકીય સંસ્થાઓ જે સારવાર કેન્દ્રો ચાલુ છે ત્યાં અમે એને ડિલિવરી કરીએ છીએ, પ્રોપર મૂકીએ છીએ અને એની સારવાર થાય એ ત્યાં સુધીનું અમે ધ્યાન આપીએ છીએ. તો આવા જીવદયાના કાર્યોની અમને કરવાની આનંદ આવે છે અને અમારું મન બી પ્રફુલ્લિત રહે છે. આ કાર્યો અમારા પરમાનન્ટ ચાલુ રહે છે. સર, આપ જીવદયા પાર્ટનરશીપ જોડાયેલા છો એ તો ખૂબ બિરદાવવા પાત્ર છે, પણ આ જે કાર્ય કરી રહ્યા છો એના માટે તમને ફંડ ક્યાંથી મળે છે અને કેવી રીતે તમે એને મેનેજ કરો છો? સર, આ ઉત્તરાયણના સોરી આ સમરની સિઝનના ઉનાળાના 4 મહિના દરમિયાન અમે જે 800 થી 1000 નંગ ટાંકીઓનું વિતરણ કરીએ છીએ એનો તમામ ખર્ચ મારા સ્વ ખર્ચે, મને જે આ બોલ પશુઓના આશીર્વાદથી હું અર્ન કરું છું, અર્નિંગ ચાલુ છે મારું, એમાં હું પેટ પૂરતું કુદરત પાસે માગું એના કરતાં ઘણું કમાવું છું. અને મારી એક ઈચ્છા છે, એક ભાવના છે અને જીવનકાળ દરમિયાન આ ભાવના ચાલુ રહેશે, હું મારા પોતાના અર્નિંગમાંથી સ્વ ખર્ચે આ બધું કાર્યક્રમ પૂરો કરું છું. કોઈ દાતા કે કોઈ ભંડોળ કે કોઈ સંસ્થા કે કોઈ ટ્રસ્ટ પાસેથી અમે કોઈ દાન લેતા નથી, આ બધું સ્વ ખર્ચે ચાલે છે અમારે. અચ્છા સર, સમાજમાં ક્યાંક ને ક્યાંક આપણને એવું જોવા મળી રહેતું હોય છે કે અનાજનો ઘણો બગાડ થાય છે, ઘણા જે જમવણવાર વધે છે કે જે છે અને પ્લાસ્ટિકમાં નાખીને ડસ્ટબિનમાં નાખી દે છે કે ઘણું બધું કરે છે, તો એ લોકો માટે શું સંદેશ આપવા માંગશો? સર, એ હું ખાસ વાત કરીશ કે જે મારા દિલની વાત છે અને હું ઘણા સમયથી એ અભિયાન ચાલુ કરવા માગું છું કે દરેક સોસાયટીની બહાર ચાટિયાની વ્યવસ્થા હોવી જોઈએ. અને આપણો ધર્મપ્રેમી સમાજ છે, આપણી સંસ્કૃતિ જે સેવાભાવી સંસ્કૃતિ છે, તો એને હું એક મેસેજ આપવા માંગીશ કે આપણા ઘરમાં વધતો સાંજના ટાઈમે 50 ગ્રામ 100 ગ્રામ કે 500 ગ્રામ જે બી અઠવાડ છે, એક રોટલી છે, એનો વેસ્ટ ના જવા દઈએ. આપણે આપણા ઘરની બહાર વ્યવસ્થા નથી ચાટિયાની, તો બીજા દિવસે સેમ ડે આપણે બહાર નીકળી અને થોડીક તકલીફ વેઠીએ અને એ આપણું અનાજ છે. આપણે એવું માનીએ છીએ કે આ અઠવાડો ઘણો ઓછો છે, પણ એ અનાજ આપણું, એ અઠવાડો આપણો ઘણા બધા ભૂખ્યા કૂતરા અને ગાયોનું પેટ ભરે છે અને જીવનધારણ પણ કરે છે. ભૂખ્યા ઝરહડતા કૂતરા અને ગાયોની એટલી દયાજનક પરિસ્થિતિ છે કે એને આપણે અઠવાડો પૂરો પાડીએ, જાણી જોઈને આપણે કોઈ પ્રોપર નથી એને ડોનેટ કરી શકતા કે એનું ભોજન નથી આપી શકતા, તો આપણો અઠવાડો આપી કે જે વધેલો અઠવાડો છે એને ગટરમાં ના નાખીએ અને અન્નનો દુરુપયોગ ના કરીએ, અનાદર ના કરીએ અને પ્રોપર એના પેટ સુધી પહોંચે એવી વ્યવસ્થા કરીએ. એટલીસ્ટ એવું બી બની શકે કે અત્યારે નવી સ્કીમોની બહાર એવું વિચારધારા ચાલી રહી છે કે ગંદવાળો થાય છે, તો ભાઈ મને એવી એક વિચાર આવે છે કે આપણો આપણો સંસ્કૃતિ આપણો સમાજ છે, ધર્મપ્રેમી છે, સેવાભાવી સમાજ છે, તો એવો વિચારધારાને કાઢી અને એક એવી શરૂઆત કરીએ આપણે કે દરેકે દરેક પ્રાણી, કૂતરું હોય, ગાય હોય, એક્સ વાય પર્સન, કોઈ બી દરેક જીવ એ રાત્રે ભૂખ્યું કેમ સૂએ, તો એક એ અભિયાન શરૂઆત કરીએ. તમે બી જોડાઓ મારી સાથે અને આજથી શરૂઆત કરી દો કે તમારા અઠવાડ નાન થોડો યા વધુ, એક થોડો બી અઠવાડ એનો બગાડ નથી કરીએ આપણે, અને બીજા દિવસે થેલીમાં પેક કરી અને પ્રોપર જગ્યાએ એને એને આપીએ અને એનો સદુપયોગ કરીએ કે જેનાથી કારણે કોઈને પશુને પક્ષીને ગાયને કૂતરાને જીવનદાન મળે, એની ભૂખ સંતોષાય, એ એ ઘણો આ સમજવા જેવી વાત છે. અને જો જીવનમાં ઉતારો તો બહુ મોટું એક જીવદયાના કાર્યની એક શરૂઆત થાય તમારાથી. સર, ખૂબ સરસ વાત કરી આપને કે તમારી સાથે જોડાય અને જીવદયા માટે એક કદમ આગળ વધીને તમારી સાથે આ સેવામાં લાભ આપે. પણ શું તમારો કોન્ટેક કરવા માટે એમને કોઈ તમારી હેલ્પલાઈન કે કોઈ નંબર કોઈ ઇસ્યુ કર્યા છે? તો બિલકુલ સાહેબ, મારા ફેસબુક ઉપર પરમનન્ટ હું મારી ટિપ્સ અપલોડ કરતો હોઉં છું અને ફેસબુક ઉપર મારી એક જે અમે ટાંકી બનાવી છે એની ઉપર લાસ્ટ ટાઈમ અમે એક રાઇટિંગમાં આપ્યું હતું મારો મોબાઈલ નંબર અને ફ્રી ઓફમાં ટાંકી મેળવી શકો છો એ રીતનું એક સેન્ટેન્સ અમે આપેલું છે, તો એ દ્વારા બી મારો કોન્ટેક કરી શકે છે. પ્લસ કે મારા ફરમનું વિઝિટિંગ કાર્ડ છે એની પાછળ આખી અમદાવાદના પશુ હેલ્પલાઇન સંસ્થાના નંબરો છે અને મારો બી 2 નંબરો એમાં એડ કરેલા છે, એ બી ફેસબુક પર મેં અપલોડ કરેલા છે અને મારા અમદાવાદના બધા જ ગ્રુપમાં મેં શેર કરેલા છે કે જેથી કરીને બધા મારો કોન્ટેક કરી શકે અને પરમનન્ટ કોન્ટેક કરી શકો છો. આપણે આ ચાટિયાની વિતરણ પરમનન્ટ ચાલુ રાખીએ છીએ અને રાખવાના છીએ, જેનો ઉપયોગ કરી અને મારી સાથે જીવદયાના કાર્યમાં જોડાવ અને મહામોટો પશુ સેવાનો, પશુના જીવના જતનનો લાભ લઈએ અને આપણો જે ગોલ છે એ મહા સ્ટ્રગલથી આપણે એચિવ કરતા હોઈએ છીએ, તો એનાથી બેટર બેસ્ટ એવું છે મારું માનવું છે. અને તમે બી એક વખત વિચારજો આ વિષય ઉપર
કે તમે ઓછી મહેનતે ઓછા સ્ટ્રગલે તમારે ગોલ એચીવ કરવો હોય તો તમે જીવદયાના કાર્યમાં જોડાઈ જાઓ અને દરેકે દરેક મૂંગા પશુનું નાનાથી મોટો કોઈ બી પશુ એને પોતાના જીવનું મહામૂલું જીવન પ્યારું હોય છે તો એના જીવનું આપણે એને ખોરાક પાણી પૂરું પાડી અને એના જીવનું જતન કરીએ અને સેવા કાર્ય કરીએ. મારા હિસાબે આનાથી મોટો કોઈ સેવા કાર્ય અને ધર્મ નથી, હું એવું માનું છું અને તમે બી આ વાત ઉપર થોડું વિચાર કરજો તો મને ઘણો આનંદ આવશે. અમારા દર્શક મિત્રોને શું કોઈ એવો નંબર તમે પ્રોવાઈડ કરશો અત્યારે કે અમારા માધ્યમથી તમારા સુધી પહોંચી શકે અને સીધો કોન્ટેક્ટ કરી શકે? કોન્ટેક્ટ બિલકુલ બિલકુલ બિલકુલ, હું દર્શક મિત્રો સાથે શેર કરીશ મારો નંબર. મારો નંબર છે, મોબાઈલ નંબર, કોન્ટેક્ટ નંબર 9909941142. એ નંબર ઉપર મારો કોન્ટેક્ટ કરી અને આ ચાટિયાનું અને ટાંકીઓનું અમારી પાસેથી માગી શકે છે, ડિમાન્ડ કરી શકે છે. અગર તો એમની પાસે વ્યવસ્થા નથી તો અમારી પાસે લોડિંગ છે, એ જે તે સ્પોટ ઉપર મૂકવા માટેની વ્યવસ્થા પૂરી પાડે છે. એટલે એની ટાઈમ અમારો કોન્ટેક્ટ કરી શકે છે, અમે એમની સાથે જ છીએ.